નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું તેજસ પુરોહિત. લોકફરિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. સામખિયારી ટોલગેટ પાસેથી 43 લાખ નો દારૂ ઝડપાયો. ભચાઉમાં થોડા દિવસે મહિલાના ગળામાંથી ચેનની ચીન ઝડપ. અબરાના 7 સ્ટાર શોપિંગ સેન્ટરમાં ટ્રક ઘૂસી જતા મોટી જાનહાનિ ટળી. સમાચારમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. બાપરા બસ સ્ટેશન નજીક આવેલ 7 સ્ટાર શોપિંગ સેન્ટરમાં આજે વહેલી સવારે એક ટોરસ ટ્રક ઘૂસી ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. બાબરા બસ સ્ટેશન સામે આવેલ 7 સ્ટાર શોપિંગ સેન્ટરમાં રાજસ્થાન પાસિંગનો ટોરસ ટ્રક ઘૂસી ગયો હતો. રાજકોટ તરફથી આવી રહેલ માલવાહક ટ્રકના ચાલકે ટ્રક પરથી કાબૂ ગુમાવતા ટ્રક એકાએક કોમર્શિયલ શોપિંગ સેન્ટરમાં ઘૂસી ગયો હતો, જેમાં એક લીમડાનું વૃક્ષ પણ ધરાશાયી થયું હતું. મેઇન બજારમાં આ ઘટના બનતા સદનસીબે સવારનો સમય હોય, કોઈ વાહન કે રાહદારી મુસાફર હાજર નહોતા, જેથી મોટી જાનહાનિ ટળી છે. રિપોર્ટ ગોરધન દાફડા, લોકફરિયાદ ન્યૂઝ, બાબરા. જેતપુર તાલુકાના રેસમણી ગાલોડ ગામે 70 ગાયોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જેતપુર તાલુકાના રેસમણી ગલોલ ગામે 70 જેટલી ગાયોને ફૂડ પોઈઝનિંગની અસર થવા પામેલ હતી. તાલુકાના વેટરનરી ડોક્ટરની ટીમો ખડે પગે સારવાર માટે લાગી ગઈ હતી. બનાવની વિગત મુજબ જેતપુર તાલુકાના રેસમણી ગલોલ ગામે કામધેનુ ગૌશાળાની 230 જેટલી ગાયો ચારિયાન માટે ગામના ગૌચરમાં ગઈ હતી, ત્યારે સાંજે ચરીને પાછી ફરતા 70 જેટલી ગાયોને શરીરે ગુમડા જેવા ધીમચા જોવા મળ્યા હતા અને ઘણી બધી ગાયો ઊભા ઊભા જમીન પર પડી જતી હતી, જેને જોતા જ ગૌશાળાના પ્રમુખે ડોક્ટરને બોલાવ્યા હતા અને પ્રાથમિક તપાસ બાદ ફૂડ પોઈઝનિંગ એવું કારણ સામે આવ્યું હતું. અમારે ગૌશાળાની ગાયોને 5:30-6 ની અંદર પોઈઝનની અસર થઈ ગઈ હતી, સીમમાં સરવા ગઈ, અને તાત્કાલિક ડૉક્ટરોની ટીમને જાણ કરી અમારા આખા જેતપુર તાલુકાના ડૉક્ટરો બધાએ તાત્કાલિક આવી ગયા. એ દરમિયાન તાત્કાલિક સારવાર થઈ ગઈ એટલે અત્યારે ગાયોની બધાને આરામ થઈ ગયો અને સારું થયું. બધાએ માણસો ભેગા થઈ ગયા અને ધન્યવાદ ડૉક્ટરોને કે ડૉક્ટરોએ તાત્કાલિક સારવાર આપી અને ગાયોને હાજી કરી દીધી. અહીંથી 5:45-6:45 ની આસપાસ મને ફોન આવ્યો એટલે મેં રૂપાપર સાહેબને ફોન કર્યો કે આ રીતની પોઝિશન છે અને રેસમરી ગૌશાળામાં પ્રમુખનો ફોન આવ્યો હતો અને આ રીતનું છે, તો મને એને ઓર્ડર કર્યો તું જા જો હું પોઝિશન છે પછી મને કે. પછી હું અહીં આવ્યો જોયું એટલે મેં સાહેબને ફોન કર્યો કે સાહેબ પોઈઝનિંગ જેવું લાગે છે, તમે ટીમ લઈને તાત્કાલિક આવો. એટલે એ પરબારા ટીમ લઈને અને 1/2 કલાકની અંદર આવી ગયા અને અહીંયા ગાયોને 60-230 જેટલી ગાયો છે, જેમાંથી 60-70 જેટલી ગાયોને પોઈઝનિંગની અસર હતી. એટલે બાટલાને એની જે કંઈ સારવાર આવે એ રૂપાપરા સાહેબને સાવલિયા સાહેબને આવ્યા હતા અને એ બધી સારવાર કમ્પ્લીટ કરી દીધી છે. રિપોર્ટર સુરેશ ભાલિયા, લોકફરિયાદ ન્યૂઝ, જેતપુર. ધારી તાલુકા પંચાયતમાં કારોબારી પ્રમુખ તરીકે ચંપુભાઈ વાડાની બિનહરીફ વરણી કરવામાં આવી. અમરેલી જિલ્લાના ધારી તાલુકા પંચાયતના સભ્યોની મિટિંગ આજે યોજવામાં આવી હતી, જેમાં ચેરમેન માટે નવા નામોની દરખાસ્ત બાબુભાઈ સાવલિયા દ્વારા કરવામાં આવેલ હતી, જેને ગૌતમભાઈ વાડાએ ટેકો આપી સર્વાનુમતે ચેરમેન પદે ચંપુભાઈ વાડાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જેથી કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે અમારી કારોબારી સમિતિની વરણી હતી, એમાં કારોબારી ચેરમેન તરીકે મારી પસંદગી કરી છે અમારા સભ્યોએ બધાએ અને પક્ષે કોંગ્રેસ પક્ષે. આજે હું 100થી વાર કારોબારીના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયો છું અને મારા અનુભવ પ્રમાણે હું કામ કરીશ પૂરેપૂરું. જે સરકારે અન્ય કીધો છે અમારા તાલુકામાં ખૂબ કોઈની જમીનો કે અથવા કોઈ કામકાજ બહુ અટકી ઉભેલા છે એની અમે આગળ બધી રજૂઆતો કરીશું, સરકાર સુધી એના પ્રશ્નો ઉગાડીશું અને જે આ ઇકો સેન્સિટિવ ઝોન જે અમારા વિસ્તારમાં હાવ ખોટી રીતે જેને કારણે ક્યાંય લીઝ કોઈ લોકોને મળતી નથી, બાંધકામ અટકી ઊભા છે કે કોઈ રેતી મળતી નથી કોઈને, કારણ એટલી બધી બેકારી છે અમારા ધારી તાલુકામાં કે બેકારીનું કોઈ સંજોગોમાં નિરાકરણ થાય એમ નથી. ધંધા રોજગારી માટે લોકો અટાણે અહીંથી સ્થળાંતર કરી અને બીજે બધે રોજીરોટી માટે જાય છે એને રોજીરોટી અહીંયા મળી રહે એના માટે અમે પ્રયાસ કરીશું પૂરેપૂરા અને અમે અમારા પ્રમુખ અમારી સ્ટ્રીમ
અમારા ધારાસભ્ય કે ઠેઠ ગમે ત્યાં સુધી લડવું પડે ત્યાં સુધી લડી અને રોજીરોટી મળે એવા અમે પ્રયાસો કરીશું. રિપોર્ટર અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. સામખિયાળી ટોલગેટ પાસેથી આરઆર સેલની ટીમે 43 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો. કચ્છ બોર્ડર રેન્જ પોલીસની આરઆર સેલની ટીમ દ્વારા રાજસ્થાનથી કચ્છમાં ઘુસાડાઈ રહેલ ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂર્વ બાતમીના આધારે આરઆર સેલની ટીમે કુલ 882 પેટી દારૂ ઝડપી પાડ્યો હતો. સાથે જ 2 શખ્સો દીપારામ જાટ અને ભિયારામ જાટની પણ ધરપકડ કરી હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ રાણા આહિર, લોક ફરિયાદ ન્યૂઝ, કચ્છ. કચ્છના ચાંદ્રોડા ગ્રામજનો વતી આપવામાં આવેદન પત્ર અંગે યોગ્ય કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં રોષ. કચ્છના ચાંદ્રોડ ગ્રામજનો વતી ભુવડ મધ્યે આવેલ સૂર્યા ગ્લોબસ નામની કંપની દ્વારા ભુવડ તેમજ ચાંદ્રોડના પ્રશ્નો અંગે કલેક્ટરને લેખિત આવેદન પત્ર આપી રજૂઆતો કરાઈ હતી, પરંતુ અધિકારીઓ દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો. સાથે જ જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અચોક્કસ ભૂખ હડતાલની પણ ચીમકી અપાઈ હતી. હવે કાંતિભાઈ, આ સૂર્યા ગ્લોબલ કંપની છે, તમારો વિરોધ બતાવો છો તમે, કે કંપનીએ શું શું દબાણ કર્યા છે કે રોજગારી નથી આપતી કે શું પ્રશ્નો છે તમારે, એ વાત કરો. આજે રોજ ભુવડ ચાંદોડા અને મથુરાના ગ્રામજનો જે આ 22/6/2018 રોજે આવેદનપત્ર આપેલું હતું કલેક્ટરશ્રીને, ભુજ ડીસી સાહેબ અંજાર અને મામલતદારશ્રી અંજારને, તેઓએ 22/6 જે આવેદનપત્ર આપ્યું હતું એનું અનુસંધાને અમે 15 દિવસનો ટાઈમ આપ્યો હતો કે ભાઈ સૂર્યા ગ્લોબલ જે ભુવડની અંદર છે એની અંદર 14 એકર જે છે એનું ડીએલએન માપણી પ્રમાણે દબાણ નીકળ્યું છે, કેમિકલ યુક્ત પાણી પણ છોડવામાં આવી રહ્યું છે જેનાથી પશુ પક્ષીઓ અને આજુબાજુના જે ખેડૂતો છે એ ખેતીના ખેતીલાયક જે પાક છે અને જે એનું પાણી છે એ જે કેમિકલ યુક્ત પાણીના કારણે ઘણું બધું ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો પણ પાયમાલ થઈ ચૂક્યા છે. અને કંપનીની અંદર જે પીવાય લાયકના બોર છે 3-3 જે ગેરકાયદેસર રીતે આજ પણ ચાલુ છે. ભુવડ અને મથુરાનો જે રાજમાર્ગ છે એ આજથી જૂનો રાજમાર્ગ છે, ડીલરમાં બતાવેલો છે, એ લોકો પણ એના ઉપર દબાણ કરી અને શેડ ઊભા કર્યા છે અને અત્યારે એનું ઓલરેડી પ્લાન્ટ એ દબાણ ઉપર ચાલુ છે. અંજાર તાલુકાના ભુવડ માધક અને ચાંદોડા ગામજનોએ 22/6 અમને રજૂઆત કરી કે આ કંપનીએ છે ને સરકારી જમીનમાં દબાણ કરી અને કંપની ચાલુ કરી, જેના અનુસંધાન અમે જે તે સમયે એ આવેદનપત્ર વડી કચેરીએ સાદર કરેલ હતો અને અમારા નાયબ મામલતદારશ્રીને પણ ત્યાં વડી કચેરીએ અભિપ્રાય માટે મોકલેલો. સરકારી જમીનનું કોઈપણ દબાણ દૂર કરતાં પહેલાં એ લોકોને એક નોટિસ આપવી પડે છે, કલમ 100 હેઠળ એ નોટિસ આપવાની કાર્યવાહી ચાલુ છે. અને આ દરમિયાન આજ ગામોના ઉસમો આજે ફરી આવી અને અમે એક ફરી એક આવેદનપત્ર આપેલ છે, જે પરથી પણ અમે તંત્ર દ્વારા તાત્કાલિક નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આવેદનપત્રમાં એવું જણાવવામાં આવ્યું કે 20/7 અમે ઉપવાસ માટેની અરજી કરી હતી, એ બાદ ઉપવાસની પણ મંજૂરી આપવામાં નથી આવી, તો એ કયા કારણોસર મંજૂરી નથી આવી? જો દબાણ છે ને એના માટે કાર્યવાહી ચાલુ છે, પણ એના માટે તો મંજૂરી એવી રીતે હજુ સુધી મારા ધ્યાનમાં નથી કે આવું તો મંજૂરી અગાઉ પણ આપેલી હોય, એના કારણે અમે પણ અત્યારે મંજૂરી આપેલી. એટલે મંજૂરી મંગાઈ નથી એવું કહી શકાય, મંજૂરી માગી નથી એવું કહી શકાય. રિપોર્ટર ભરત ઠાકોર, લોક ફરિયાદ ન્યૂઝ, કચ્છ. જેતપુરના પેઢલા ગામે મગફળીની ગુણોમાંથી 1/2 થી વધારે માટી અને પથ્થરો નીકળતા વેપારીઓમાં હોબાળ. જેતપુરના પેઢલા ગામે આવેલ નાફેડે ભાડે રાખેલ રો હાઉસમાંથી જુદા જુદા ગામના વેપારીઓએ ખરીદ કરેલ મગફળી ભરવા આવતા મગફળીની ગુણીઓમાંથી 1/2 ઉપરાંત માટી અને પથ્થરો નીકળતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હાજર રહેલા મેનેજર રો હાઉસને તાળા મારી ચાલ્યા ગયા હતા અને મગફળી કૌભાંડને ઢાંકવાનો પ્રયત્ન કર્યો હતો. મારું નામ જીતુભાઈ દુધાત્રા, સિંગદાણા પ્રેસિડેન્ટ, જૂનાગઢ. વિશાલ એક્સપોર્ટના નામનું યુનિટ અમે ચલાવીએ છીએ. 400 ટન મગફળી અમે 15 દિવસ પહેલાં લીધી હતી. ટ્રક હડતાલના હિસાબે ભરવામાં થોડું ટ્રક હડતાલના હિસાબે લેટ થયું, એટલે આજે અમે ગઈકાલે અમે ભરવા આવ્યા હતા. તો ગઈકાલે એ લોકોનું કહેવાનું એવું થયું કે આજે રહેવા દો, આવતીકાલે ભરવા આવજો, એટલે અમે આજે ભરવા આવ્યા 20-25 ગાડી લઈને. તો એ લોકોએ અમે જે માલને જે ગોડાઉન જોયેલું હતું એમાંથી અમને ગોડાઉન જ ના ખોલી દીધું. બળજબરીથી અધિકારીઓનું કહેવું એવું થયું કે તમારે આ ગોડાઉનમાંથી જ માલ ભરવાનો થાય છે, પણ એ ગોડાઉન અમે જોયેલું નથી,
એમાં 15-20 કિલો જેવી એક ગુણીમાં માટી છે, સિલાઈ મશીન કરેલી છે, ભ્રષ્ટાચારવાળો વહીવટ છે એવું અમને લાગ્યું ને અમે જે માલ જોયું માલ જ અમને ભરવા આપ્યો નથી. વધુ એક, હવે મગફળીમાં પણ ભેળસેળ થઈ રહી છે. રાજ્યભરમાં મગફળીમાં મોટી ભેળસેળના અરબો રૂપિયાના કૌભાંડથી સરકારને તો નુકસાન છે જ, સાથે સાથે જ નાના મોટા વેપારીઓને પણ નુકસાન થવા પામ્યું છે. જેતપુર પેડલા નાફેડની મગફળી જયશ્રી ગોડાઉનમાંથી અમે ખરીદ કરેલી છે. આ મગફળીની અંદર અમને જે બતાવવામાં આવેલી મગફળી હતી એ મગફળી અત્યારે હાલમાં છે નહીં. જે અમે સાદી સૂતળીમાં જોયેલી હતી એ મગફળી અત્યારે છે જ નહીં, અમને બીજા ગોડાઉનમાંથી ભરવાનું પ્રેશર કરવામાં આવે છે, જેની અંદર 20-25 કિલો માટી છે. તો આ માટી અમને બતાવેલી ત્યારે એ હતી નહીં, અને એ કોથળા પણ હતા નહીં, એ ગોડાઉન પણ હતો નહીં. અત્યારે અમને અધિકારીઓ પ્રેશર કરીને ગયા છે કે આ વસ્તુ તમારે ભરવી જ પડશે, નકર અમે તમને ભરવા નહીં દઈ. અને અહીંયાથી એ લોકો તાળા મારીને જતે રહેલા છે, એના અમે વિડીયો ઉતારેલા છે, એના ફોટા પાડેલા છે, જે અમે તમને રજૂ કરશું. જેથી કરીને સરકારને નમ્ર વિનંતી કે અમે જે મગફળી જે ગોડાઉનમાં જોઈ છે એ ગોડાઉન જ અમને આપે, અને આમાં મશીન સિલાઈ જે કરેલી છે એ ચોખ્ખો ભ્રષ્ટાચાર કરેલો છે એમાં સામે દેખાય આવે છે, જે છુપાવવા માટે અધિકારીઓ અહીંયા તાળા મારીને જતા રહ્યા છે. રિપોર્ટર સુરેશ ભાલિયા, લોકફરિયાદ ન્યૂઝ, જેતપુર. ભચાઉના વર્ધમાનનગર વિસ્તારમાં દોઢા દિવસે મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ. ભચાઉના વર્ધમાનનગર સોસાયટીમાં આજે દોઢા દિવસે મહિલાના ગળામાંથી 1.5 તોલા સોનાના ચેનની ચીલ ઝડપની ઘટના સામે આવી હતી. મહિલા તેના અન્ય પાડોશી સાથે જૈન દેરાસર નજીક ઊભી હતી, ત્યારે જ એક યુવાન તેના ગળામાંથી ચેનની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયો હતો. જો કે મહિલા અને આસપાસના રહીશોએ તેનો પીછો કર્યો હતો, પરંતુ ગણતરીની મિનિટોમાં જ ચીલ ઝડપ કરી યુવાન ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, લોકફરિયાદ ન્યૂઝ, ભચાઉ. તો આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ સમાચારો માટે જોતા રહો લોકફરિયાદ ન્યૂઝ રાજકોટ, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આરજેટી લોકફરિયાદ ન્યૂઝ રાજકોટ, અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.